वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरिकृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। वाला भक्तों, अपना लोयाधाम मंदिर द्वारा चालती युवा प्रवृत्ति अंतर्गत युवा सभा सेमिस्टर बे अने कोर्स त्रण एनी सभा एनो आज आपणे लाभ लईशुं। आ सभामां त्रण वस्तु छे। एक प्रथम प्रकरणनुं 35મું वचनामृत छे। सद्गुरु गुणातीतानंद स्वामीनी एक वात छे अने एक कुशल कुवरबानुं चरित्र छे। आ त्रण खूब सरस वातो छे एनो आपणे आजे लाभ लईशुं। तो सौथी पहला महाराजनी परावाणी समान वचनामृत एनो आपणे लाभ लईशुं। वचनामृत गढ़पुर प्रथम प्रकरणनुं 35મું एनुं टाइटल छे कल्याणना जतननું। थोड़ू पहला वाँची लईशुं। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। संवंत 1876ના પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ? ત્યારે મુનિએ કહ્યું, જે હે મહારાજ, તમે પૂછો। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તોય પણ કલ્યાણને માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ, જે એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી। જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકરને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણના માર્ગે ક્યાંથી ચાલે?
પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તોનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. આટલી વાત પહેલા પ્રશ્નની અંદર આવે છે. વચનાવતનું ટાઇટલ જ છે કલ્યાણના જતનનું. આપણે આ લોકની અંદર કઈ વસ્તુનું કેવું જતન કરવું, જતન એટલે જાળવણી, એની આપણને ખબર છે. એક ગ્રહસ્થ હોય તો એને ત્યાં કોઈ નાના બાળકનો જન્મ થાય તો એને કેવી રીતે ઉછેરવું, કેવી રીતે એનું જતન કરવું, એનું આપણને એની ખ્યાલ હોય છે. એને સારી રીતે એનું જતન કરીએ છીએ અને કોઈ રીતે તકલીફ ના પડે એનું સતત ધ્યાન રાખીએ છીએ. કોઈ છોડ ઉછેરીએ તો છોડને પણ સમયે સમયે એને પાણી પાવું, એને ખાતર આપવું. આપણે આ દેશની અંદર વિન્ટર હોય તો તુલસી કે એવા રોપ્યા હોય તો વિન્ટર આવે એટલે આપણે એને અંદર લઈ લઈએ, સમર આવે પ્રકાશ આવે એટલે એને બહાર રાખીએ, સમયે સમયે પાણી આપીએ. એવી રીતે એનું પણ આપણે જતન કરીએ છીએ. આપણા જોબ ધંધા બિઝનેસ એ કેવી રીતે સારી રીતે ચાલે, કઈ રીતે અમે આમાંથી આપણે પાછા ના પડીએ, એમાં ખોટ ન જાય, એના માટે કરવા ઘટતા તમામ પ્રયત્નો કરીએ છીએ કે તેનું જતન કરીએ છીએ. એ છે એનાથી ધીરે ધીરે વધે એની પ્રયત્ન કરીએ છીએ. પણ એ તો બધું જ આ લોકના બધા જ જીવોને જ્ઞાન છે. એ જીવ પ્રાણી માત્રને આ લોકમાં કેવી રીતે રહેવું, ખાવું, પીવું, ઊંઘવું, આ બધાનું જ્ઞાન જીવ પ્રાણી માત્રને છે, એ પછી પશુ પક્ષીની યોનિમાં હોય કે માણસની યોનિમાં. પણ મહારાજ આ વચનામૃતની અંદર મને ને તમને આપણને કલ્યાણનું જતન કેવી રીતે કરવું એ મહારાજ સમજાવે છે. અને જે કલ્યાણનું જતન કરે છે એ જ મનુષ્ય જન્મ પામ્યાનું એણે ફળ મેળવ્યું છે. બાકી બીજું બધુંય કર્યું, આખો ત્રિલોકીનું રાજ મેળવ્યું એવી એનું ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ હોય, પણ જો કલ્યાણનું જતન ન થયું તો જેમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું, કંઈ કર્યું નથી. એમ આપણને મહારાજ આ વચનામૃતની અંદર હું ને તમે જ્યારે કલ્યાણના માર્ગે ચાલી રહ્યા છીએ, કલ્યાણને માર્ગે ચાલતા મુમુક્ષુ જીવાત્માઓ છીએ, તો આપણા કલ્યાણનું જતન કેવી રીતે કરવું, એમાં કોઈ રીતે ડેમેજ ના થાય, ખામી ના આવે કલ્યાણના માર્ગમાં, એના માટેની મહારાજ આ વચનામૃતની અંદર સરસ વાત કરે છે. વચનામૃત મહારાજ ગઢપુરને વિશે વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની નીચે બેસીને મહારાજ ઉગમણા મુખારવિંદે બિરાજમાન છે, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, સંતો ભક્તોની સભા બેઠી છે. મહારાજે પ્રશ્ન પૂછ્યો, પહેલાં તો કીધું કે પ્રશ્ન પૂછો, ત્યારે સંતોએ કીધું મહારાજ આપ જ પૂછો. ત્યારે મહારાજ, કારણ કે મહારાજે એવું કીધું તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ, એટલે સંતોએ જાણ્યું કે મહારાજને કંઈક પૂછવાની અને કંઈક કહેવાની અંતરમાં ઈચ્છા છે, એટલે સંતોએ મહારાજના ભાવને પકડ્યો. બાકી સંતો પણ પ્રશ્ન પૂછી શકે, પણ મહારાજે પૂછ્યું એવી રીતે તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ, એટલે થયું કે મહારાજે જ કંઈક કહેશે એ વાત સારી હશે. ત્યારે સંતોએ કીધું મહારાજ તમે જ પૂછો. અને પછી મહારાજ પ્રશ્ન એવો પૂછે છે, મહારાજ કે કોઈ પુરુષ છે તેમાં બુદ્ધિ થોડી છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તોય પણ કલ્યાણના માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે, આટલો પ્રશ્ન છે. એકની બુદ્ધિ ઘણી થોડી છે તોય પોતાના કલ્યાણને અર્થે જે કરવું ઘટે બધું કરે છે. થોડી બુદ્ધિ એટલે આપણે કોઈને કહીએ કે આની બુદ્ધિ થોડી ઓછી છે, એટલે કોઈ પણ વિચારે કે કેવું હશે કે બહુ પૈસા કમાતો નહીં હોય, બહુ આ લોકમાં એની પાસે બહુ આવડત નહીં હોય, બહુ વ્યવહારિક જ્ઞાન નહીં હોય, અને કોઈ આધ્યાત્મિક માર્ગમાં હોય તો કે ભાઈ એને બહુ બધું શાસ્ત્રોનું કોઈ બહુ નોલેજ નહીં હોય, વચનામૃત સત્સંગી જીવન વેદ ઉપનિષદ ગીતા પુરાણ
આમાં શું કીધું છે એનું કંઈ એને બહુ ખ્યાલ નહીં હોય એવું સમજે. બે વાત છે, પણ મહારાજ કે કોઈ પુરુષ છે એમાં બુદ્ધિ થોડી છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. પોતાના કલ્યાણ માટે જે કરવું ઘટે, કલ્યાણનું જતન જે કરવાનું છે એ ચોક્કસ કરે છે. એની પાસે કદાચ લૌકિક વ્યવહારિક જ્ઞાન બહુ નથી, એની પાસે કદાચ શાસ્ત્રોનું બહુ ઊંડું જ્ઞાન નથી, કયા શાસ્ત્રમાં ક્યાં શું કીધું છે બધી એને ખબર નથી. પણ એને એટલી ચોક્કસ ખબર છે કે મારું કલ્યાણ કેવી રીતે થાય, હું શું કરું તો મારું કલ્યાણ થાય, અને આમ કરીશ તો મારું કલ્યાણ થશે એમ નક્કી કરીને એ માર્ગે એ ચાલ્યો છે. કારણ કે એની બુદ્ધિ પવિત્ર છે, શુદ્ધ બુદ્ધિ છે, એટલે ભગવાનને મોટા એને જેમ કે એમ કર્યા કરે છે પોતાના કલ્યાણને માટે. ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સેવા કરે છે, ભગવાનનું ભજન કરે છે, સંતો ભક્તોનો ગુણ ગ્રહણ કરે છે, અહોઅહો ભાવમાં વર્તે છે, તો એ દિવસે ને દિવસે કલ્યાણના માર્ગે આગળ વધે છે. સામે બીજો એવો છે મહારાજ કે બુદ્ધિ ઘણી છે, મોટા મોટામાં ખોટ કાઢે એવો છે. બે રીતે પછી, કોઈ લૌકિક રીતે એની બુદ્ધિ બહુ હોય તો કોઈ ગંદા બિઝનેસ કરતો હોય તો કે આમ નહીં આમ કર્યો તો આટલું મળે, આમ નહીં આમ કરીએ તો આમ ફાયદો થાય, એકમાંથી 10 કેમ કરવા ને એકમાંથી 100 કેમ કરવા એની બધી જ ખબર છે. ઘણા આ દેશમાં આવ્યા હોય તો આમ વાતો કરતા હોય તો આમ કેફમાન ગરબવામાં વાત કરતા હોય કે અમે આ અહીંયા આવ્યા ત્યારે મારી પાસે કાંઈ હતું નહીં, પહેરેલા કપડે ને માંડ આટલા રૂપિયા બીજા પાસેથી લઈને આવ્યા હતા ઉછીના, પણ આજે આટલા સ્ટોર કર્યા છે કે આટલી મોટેલ કરી છે ને આ બધું અમે અમારા બળે અમારી મહેનતે કર્યું છે એમ કરીને એનો ગર્વ અને પાવર ને કેફ હોય 5 જણાને વાત કરતા હોય ત્યારે. અને કોઈકને વગર માગી સલાહ પણ આપતા હોય કે તમે આ કરો છો પણ આમ નહીં આમ કરો તો આટલો ફાયદો થાય ને આમ નહીં આમ કરો તો આટલું થાય, એ રીતે એને લૌકિક માર્ગની બુદ્ધિ વધારે ચાલતી હોય વ્યવહારિક, એટલે એ માર્ગેની સલાહ આપે. કોઈ બીજો હોય તો શાસ્ત્રની રીતે એને વધારે નોલેજ હોય, શાસ્ત્રમાં પુરાણમાં વેદો ઉપનિષદોમાં ગીતા રામાયણમાં ક્યાં શું કીધું છે, વચનામૃતમાં સત્સંગી જીવનમાં બધું એને ખબર હોય, તો એ કોઈક વાત કરતો હોય કે તો કંઈ કે નહીં આમ નહીં આમ આમાં આમ કીધું છે ને પેલામાં આમ કીધું છે એવી બધી એને ખબર હોય. એટલે મોટામાં પણ કંઈક કોઈક મોટા વાત કરતો હોય તો એમાં પણ એને તર્ક વિતર્ક કરીને એને પણ કેમ કે આમ નહીં આમ કહેવું જોઈએ, આમ નહીં આમ બોલવું જોઈએ, આવું એને પછી રહેવાય નહીં તો બીજાને બાજુમાં કહે કે આમ કીધું પણ આના કરતાં આ વાત આમ છે, એમ કરીને પોતાની બુદ્ધિનું ડાપણ જીવને હોય છે. અને મોટા મોટામાં ખોટ કાઢે, બુદ્ધિ ઘણી છે અને મોટા મોટામાં ખોટ કાઢે એવો છે, પણ તોય પાછા પોતાના કલ્યાણને માર્ગે ચાલતો નથી. એનું શું કારણ છે? પોતાનું કલ્યાણ કેમ કરવું, મારા આત્માનું કલ્યાણ કેમ થાય, હું કેવી રીતે વર્તું તો મારા જીવનું કલ્યાણ થાય, હું આત્યંતિક કલ્યાણને પામું, આ દેહ મૂકે ને સીધા ભગવાન મને પોતાના ધામમાં લેવા આવે, એવું સાધન જે કરવું ઘટે એ પાછો કરતો નથી. અને આમ મોટા મોટાની વિશે ખોટ કાઢે એટલી બુદ્ધિ છે. તો મહારાજ કે આનું શું કારણ? એકમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાનું કલ્યાણનું જતન કરી શકે છે, બીજામાં ઘણી બુદ્ધિ છે, મોટા મોટાને વિશે પણ ખોટ કાઢે એટલી બુદ્ધિ છે, પણ પાછું પોતાના કલ્યાણ માટે કરવું ઘટે તો એમાં કાંઈ કરતો નથી. કેટલું વિપરીતપણું છે! એટલે આપણી પાસે બુદ્ધિ થોડી છે કે જાજી છે એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે બુદ્ધિ કેવી છે. હવે મહારાજે જેનો ઉત્તર જે આગળ કીધો, મુનિથી સંતોથી ઉત્તર ના થયો ત્યારે મહારાજે એક ઉત્તર કર્યો. મહારાજ કે બુદ્ધિ તો એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. મહારાજે અહીંયા દૂષિત બુદ્ધિ કઈ કીધી? ભગવાનને ભગવાનના સંતનો અવગુણ લેવા રૂપ દોષ, એ જ મહારાજે આમાં દૂષિત બુદ્ધિ કીધી. જેમ મહારાજ દ્રષ્ટાંત આપ્યું, સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની અને તેમાં સર્પની લાળ પડી, એટલે સાકરનું દૂધ હતું તે ઝેર થયું. પછી એને જે પીએ એના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે,
માટે એ કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? કહેતા એ ચાલી શકે નહીં. બુદ્ધિ સરસ છે, બુદ્ધિ એકદમ સરસ, કહેતા બુદ્ધિશાળી છે, જાજી બુદ્ધિ છે, મોટા મોટાની ખોટ કાઢી શકે છે વ્યવહારિક માર્ગે, આધ્યાત્મિક માર્ગે, પણ પાછો પોતાના કલ્યાણનું જતન કરી શકતો નથી. મહારાજ કે એનું કારણ એ છે કે એની બુદ્ધિ દૂષિત થયેલી છે, છે ઘણી પણ દૂષિત થઈ ગયેલી છે. કેવી દૂષિત? મહારાજે દ્રષ્ટાંત આપ્યું, સરસ મજાનું ભેંસનું દૂધ હોય, એને ઉકાળીને કઢીને ઘાટું કર્યું હોય, એમાં સાકર નાખી હોય, કેસર, ઇલાયચી, બદામ બધું નાખ્યું હોય, કોઈ આમ જોવે તો એને પીવાનું મન થઈ જાય, પણ એમાં જો સર્પે મોઢું નાખ્યું ને સર્પની લાળ પડી તો? ગમે એટલું સારું દૂધ છે, ઇલાયચી, બદામ, કાજુ, પિસ્તા બધું નાખેલું છે, કેસર નાખેલું છે, પણ જો સર્પની લાળ પડી છે તો પ્રાણ હરે એવું છે. એમ બુદ્ધિ તો ઘણી છે, જાજી છે, પણ એ બુદ્ધિ એના કલ્યાણનું પતન કરવા માટે કારણભૂત થાય એવી થઈ જાય, દૂષિત થઈ જાય છે. કારણ કે એને એ જાજી બુદ્ધિએ કરીને એણે ભગવાનને, ભગવાનના સંતનો અવગુણ લીધો, અને એ અવગુણરૂપી મહારાજ કે સર્પની લાળ છે તે મહારાજ મહારાજ કે કલ્યાણના માર્ગે ક્યાંથી ચાલે? એ ક્યારેય ચાલી શકે નહીં. એટલે બુદ્ધિ થોડી જ બુદ્ધિ છે, પણ જો શુદ્ધ બુદ્ધિ છે તો એ આત્યંતિક કલ્યાણને આપનારી થાય છે, અને જાજી બુદ્ધિ છે પણ જો દૂષિત બુદ્ધિ થઈ છે, દૂષિત એટલે ભગવાનને, ભગવાનના સંત એટલે સંતો ભક્તો બધાય આવી ગયા, એના અવગુણ રૂપ દોષે કરીને જો દૂષિત થઈ છે તો એની જાજી બુદ્ધિ પણ એના કલ્યાણના પતનનું કારણ બની જાય છે. એટલે અહીંયા મહારાજે ટાઇટલ વચનામૃતનું સંતો એ આપ્યું, કલ્યાણના જતનનું. હું તમે આપણે કલ્યાણનું જતન કરી રહ્યા છીએ, દિવસે ને દિવસે આપણે ભગવાનના માર્ગે આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, અને ભગવાન રાજી થાય, મોટા સત્પુરુષો રાજી થાય, આપણા કલ્યાણનું ભાથું ભરાય, આપણને એમ અનુભવાય કે મારું કલ્યાણ હવે થઈ જ રહ્યું છે. એ માર્ગે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણા કલ્યાણનું જતન કેવી રીતે કરવું અને એમાં શું ભય છે, બે મહારાજે અમે બતાવી દીધો. થોડી બુદ્ધિ છે પણ જો શુદ્ધ બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધિ એટલે ભગવાનને, ભગવાનના સંતનો એને ગુણ આવે છે, એને સતત અહોભાવ છે કે ઓહો, આ મહારાજ અને આ મોટા સંતો ભક્તો આવો દિવ્ય માહોલ એ મને મળે ક્યાંથી? મારી એવી શું લાયકાત છે? મેં એવા શું સાધન કર્યા છે? મેં એવા શું તપ વ્રત એવા કે એવા તો શું સાધન કર્યા કે આ ભગવાનને, આ સંતને, આ ભક્તો એનો મને યોગ મળે? આ બધું મને મળ્યું છે કેવળ ભગવાનને મોટાની કૃપા છે, મારી સાધનાનું કારણ નથી, પણ ભગવાનને મોટાની કૃપાનું કારણ છે કે મને આ પ્રાપ્તિ થઈ છે. આવો જે અહોભાવ એ શુદ્ધ બુદ્ધિ છે, અને એ શુદ્ધ બુદ્ધિ થોડી છે તો પણ એ જીવનું કલ્યાણ થાય છે. એવા તો આપણે સંપ્રદાયની અંદર આપણી આજુબાજુમાં પણ એવા આપણે ઘણીવાર જોતા હોય કે કોઈ ભક્તની કદાચ લૌકિક વ્યવહારિક માર્ગે બુદ્ધિ થોડી ઓછી જણાતી હોય, લૌકિક જ્ઞાન એને થોડું ઓછું હોય, વ્યવહારમાં કેમ એકના દસ ને દસના સો કરવા એટલી બધી એની આવડત બધી ના હોય, પણ પોતાનું કલ્યાણ કેમ કરવું એની એને ખબર હોય, અને પાછો એ માર્ગે ચાલતો હોય, અને એ જ મહારાજને મોટાની દ્રષ્ટિમાં સાચો બુદ્ધિશાળી છે. પ્રથમના 50માં વચનાવતમાં પણ આ જ વાત આવે છે, મહારાજ કે જે કુશાગ્ર બુદ્ધિવાળો છે અને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે કે ત્યાં ભગવાનની પ્રાપ્તિ થાય છે તો કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવો? કે જેને લૌકિક વ્યવહારમાં બહુ બધું જ્ઞાન છે એને, કે જેને શાસ્ત્ર પુરાણનું બહુ જ્ઞાન છે એને? પછી મહારાજે જ્યારે એનો ઉત્તર કર્યો ત્યારે મહારાજે બેને ઉડાડી દીધા. મહારાજ કે લૌકિક વ્યવહારિક જ્ઞાન બહુ છે એ પણ બુદ્ધિશાળી નથી, શાસ્ત્રોનું જેને બહુ જ્ઞાન છે એ પણ બુદ્ધિશાળી નથી, પણ જે પોતાના કલ્યાણનું જતન કરે છે એ જ બુદ્ધિશાળી છે. એટલે બુદ્ધિ એ જ સાચી અને એ જ બુદ્ધિ કામની કે જે આપણને આપણા કલ્યાણના માર્ગમાં ઉપયોગી થઈ જાય, પણ જે બુદ્ધિ બહુ બુદ્ધિ મળી પણ એ બુદ્ધિ આપણા જ કલ્યાણના પતન માટેના કારણભૂત થાય તો એ બુદ્ધિ શું કામની? કોઈ કામની નથી. મહારાજ વખતના ભક્તો પણ એવા હતા ઘણા, આપને લાગે કે આમ કચ્છ ગામ, કચ્છની અંદર 13 ગામ છે, ત્યાંના પેલા નાથા ભક્ત હતા. મહારાજને ભૂજ જવું તો એની માએ કીધું કે તું મહારાજને જા, મહારાજ કીધું કોઈ ભૌમ્યો હોય તો અમારી સાથે મોકલો. પેલા નાથ, એમનો દીકરો નાથો,
માં જાણે કે આને કંઈ બહુ વિશેષ એવું જ્ઞાન નથી, પણ ભુજનો રસ્તો જોયો છે એટલે મહારાજને લઈ જશે, અને એટલી બાને મહારાજની સેવા થાય તો એના જીવનું રૂડું થાય એમ કરીને માએ મોકલ્યો કે જા મહારાજને લઈ અને ભુજનો રસ્તો બતાવજે એમ કરીને. પછી મહારાજની સાથે ચાલ્યા મહારાજ માણકી ઉપર અને નાથો મહારાજની સાથે. રસ્તામાં મહારાજ એક ઝાડ નીચે ઊભા રહ્યા વિસામો લેવા. પેલો નાથો કે તમે ભગવાન છો? મહારાજે વાતને બહુ આમ ધ્યાનમાં ના લીધી, મહારાજે વાત ફેરવી, પણ પાછો પેલો વળીને બીજી વાર પૂછ્યું, તમે ભગવાન કહેવાઓ છો? માં મારી માં કહે છે ભગવાન છે, તમને ભગવાન કહે છે, બીજા બધા જીવ લોકો તમને ભગવાન કહે છે, તો તમે ભગવાન છો કે નહીં? જેવું હોય એવું મને કહો. મહારાજે કીધું, એક કામ કર, આ ઘોડી અત્યારે તરસી થઈ છે, તું એને લઈને પાણી પાય, સામે તળાવ છે ને ત્યાં. એટલે નાથાને થયું કે લાવો, આજે માણકી ઉપર આ ભગવાન તો બેસે છે, આજે મને બેહવાનો લાભ મળશે એમ કરીને એ માણકી ઉપર બેસીને ઘોડીને પાણી પાવા લઈ ગયો. પાણી પાવા ગયો પણ ત્યાં તળાવની અંદર કાદવ એવો કે ધીરે ધીરે પેલી ઘોડી અંદર ખૂટી અને તેલા ઘોડી માથા મોઢા સુધી, ને પછી નાથો ડૂબવા આવ્યો. એટલે મહારાજ તો ઠેઠ કાંઠે બેઠેલા, ત્યાંથી મહારાજે હાથ લાંબો કર્યો અને પેલાને આમ ઊંચકીને બહાર કાઢ્યા ઘોડીને, નાથિયાને બેઈને, અને પાછો આવ્યો. એને અંતરમાં દ્રઢાવ નક્કી થઈ ગયું કે આ ભગવાન છે. પણ પછી એણે મહારાજને એવા જાણ્યા ને એવા અંતરમાં દ્રઢ કરીને નક્કી કર્યું કે આ મહારાજ છે, ભગવાન છે. અને બીજી બધી કોઈ લાંબી બુદ્ધિ નહોતી, પણ એટલું નક્કી થઈ ગયું કે આ ભગવાન છે ને એ કેમ કરવાનું એમ કરીને, બીજી લાંબી બુદ્ધિ નહોતી પણ એટલું ટૂંકી બુદ્ધિ હતી, પણ ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો અને ભગવાનનો ગુણ આવ્યો અને રાત દિવસે એનું ભજન કર્યું, અંતે મોક્ષને પામ્યા, કલ્યાણને પામ્યા. વિજાપુરના વજીબા, જે કોઈ બાવા સાધુ આવતા બધાને જમાડતા, બધાને સદાવ્રત આપતા, બધાને ઘરમાં રાખતા, અને એને જે કંઈ ગાંજા તમાકુ જે જોઈએ બધું આપતા, અફીણ વગેરે. પણ રામદાસ સ્વામી ત્યાં સત્સંગ કરતા કરતા કરાવતા કરાવતા વિચરણ કરતા કરતા વિજાપુરમાં આવે અને સ્વામીની વાત સાંભળે ને સત્સંગ થાય ને વજીબાને એવો દ્રઢ સત્સંગ થાય કે પછી મહારાજ સિવાય સત્સંગ સિવાય બીજું બધું હરામ થઈ ગયું. સ્વયં મહારાજની કસોટી લેવા આવ્યા, મહારાજે કેટલા ડગાવ્યા, કેટલી વાત કરી, આપણે ડિટેલમાં એ વાત ઘણીવાર સાંભળી છે. મહારાજે સ્વયં એમની પરીક્ષા કરી, કંઈક પણ અંતર્યામીપણું જણાવ્યું, કંઈક ઐશ્વર્યપણું જણાવ્યું, પગ લાંબો કરી નાખો પીપળો ખસેડીને દૂર કરી દીધો. આ બધું એની આંખે એણે બારીમાંથી જોયું રાત્રે, તોય વજીબાને ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજી કોઈ વાત એના અંતરમાં બેઠી નહીં, આવો દ્રઢ નિશ્ચય થયો. તો મહારાજ એના ઉપર વારી ગયા. આપણી અંદર કેટલી બધી આવડત, કળા, બુદ્ધિ, ચાતુર્ય છે એ મહત્વનું નથી કલ્યાણના માર્ગમાં, પણ આપણી બુદ્ધિ કેટલી શુદ્ધ છે, કેટલી નિર્મળ છે, કેટલી ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં અહોભાવવાળી છે, એમાં કેટલો આપણને દિવ્ય ભાવ છે, એ જ આપણા કલ્યાણનું કારણ બને છે. વચનામૃત ગઢપુર પ્રથમ પ્રકરણનું 73મું. મહારાજની અંદર વાત કરતા મહારાજ કહે છે, મહારાજ કે આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે. મુકુંદ બ્રહ્મચારી કહેતા મૂળજી બ્રહ્મચારી આપણે બધાએ જાણીએ છીએ. બ્રહ્મચારીજી કેવા હતા? મહારાજના પડછાયા રૂપ, જ્યાં મહારાજ ત્યાં મહારાજની કાયા, એટલે મૂળજી બ્રહ્મચારી ભગવાનની પાછળ પાછળ ને જોડે જોડે જ હોય. મહારાજે એકવાર જ્યારે દાદા ખાચાના દરબારમાં અક્ષર હોળીમાં મહારાજ પોઢેલા અને બહેનો કંઈક વાતો કર સેવામાં હશે, સ્ત્રી ભક્તોને સેવા કરતાં કરતાં વાતો કરતા હશે, મહારાજે બ્રહ્મચારીજીને કીધું, બ્રહ્મચારી તમે જાઓ અને બહેનોનો કહો કે આ ગામ કથા બંધ કરો અને રામકથા ચાલુ કરો. એટલે બ્રહ્મચારી તો મહારાજને પગે લાગીને ગયા અને જ્યાં બહેનો સેવા કરતા હતા ત્યાં દૂર ઊભા રહીને કીધું કે અરે બહેનો, મહારાજે કેવડાવ્યું છે કે આ રામકથા બંધ કરો અને ગામકથા ચાલુ કરો. ત્યાં બહેનો બધા મીંડ્યા હસવા કે આ બ્રહ્મચારીજી છે, એને એ સમજી ગયા કે મહારાજે શું કેવડાવ્યું છે, પણ બ્રહ્મચારીજીને એ પણ ખ્યાલ નથી કે શું બોલે છે. બધાએ હસવા માંડ્યા. પછી મહારાજે કીધું કે શું કહ્યા એવા? બ્રહ્મચારી કે મહારાજ મેં તો કીધું કે આ
રામકથા બંધ કરો અને ગામકથા ચાલુ કરો. મહારાજ કે પણ તમને એવું ક્યાં કહેવા મોકલ્યા હતા? તમને તો આવું કહેવા મોકલ્યા હતા કે ગામકથા બંધ કરો ને રામકથા ચાલુ કરો. ત્યારે બ્રહ્મચારી કે મહારાજ, મારી બલા જાણે કે શું રામકથા ને શું ગામકથા, મને તો એક ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કંઈ મને ખબર નથી. આવા બ્રહ્મચારીજી, શું રામકથા ને શું ગામકથા એ પણ એમને ખ્યાલ નહીં, પણ ભગવાનની ભગવાનને જેવા છેવા જાણી લીધા, પોતાના કલ્યાણને અર્થે કરવું ઘટેમાં કંઈ બાકી ના રાખ્યું. મહારાજ કે આ મૂળકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે, તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. જે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી. અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે. ભગવાનને નિર્લેપ જાણ્યા, કહેતા કોઈ બંધન કોઈ જગતનું કે કોઈ વિષયનું કે કોઈ વ્યક્તિનું બંધન ભગવાનને નથી. ભગવાન જે કંઈ કરે છે ભક્તના સુખને અર્થે કરે છે, પોતાના ઈચ્છાથી કરતા નથી. અને બ્રહ્મચારીજી આવું અંતરથી જાણતા હતા. જેમ આકાશને ચાર ભૂત, પૃથ્વી જળ તેજ વાયુનો પાશ આકાશને લાગતો નથી, એ ચારેય ભૂત આકાશમાં જ રહ્યા છે તોય આકાશ એનાથી નિર્લેપ છે, એમ ભગવાન આ પૃથ્વી ઉપર રહે છે, સંતો ભક્તોની મધ્ય રહે છે, કોઈ એને અનેક પ્રકારના વસ્ત્ર આભૂષણ અલંકારો આપે છે, વિવિધ ભેટો આપે છે, મેવા મીઠાઈ આપે છે, ભગવાન એના ભાવને ગ્રહણ કરે છે, પણ ભગવાન એનાથી સદાય નિર્લેપ રહે છે, એ કોઈમાં બંધાતા નથી. આવું આ મૂળજી બ્રહ્મચારી મહારાજ કે અમારા સ્વભાવને યથાર્થ જાણે છે, તો એના કારણે ઈશ્વરમાં ગુણ હોય એવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે. કેમ? ભગવાનને નિર્દોષ જાણ્યા, ભગવાનને નિર્લેપ જાણ્યા, તો પોતે પણ એવા થયા. અને મહારાજ કે અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ ભાઈને મનમાં એમ જણાવે છે જે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી. પછી મહારાજ કહે છે તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે, અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને કામાદિક જે શત્રુ તે સર્વે એના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિશે દોષ બુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે અને સત્સંગ કરે છે તોય પણ દુખ્યો મટે નહીં. લો, મહારાજ કહે છે એવા જે મોટા રૂડા ગુણ, કહેતા બ્રહ્મચારીજીને વિશે કેવા ગુણ છે, ઈશ્વર જેવા ગુણ છે, તો એવા ગુણ આવ્યાનું કારણ શું છે? તો મહારાજ કે મોટા પુરુષની વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે. જે મોટા છે વાસ્તવિકમાં, જે ભગવાનની સાથે મસ્ત છે, જે ભગવાનની આજ્ઞાને પાળનારા છે અને ભગવાનની મરજીમાં વર્તીને ભગવાનનું રાત દિવસ આજ્ઞા ઉપાસના પોતાના જીવનમાં દ્રઢ કરીને પાળે છે, એવા જે મોટા સત્પુરુષ એને જે નિર્દોષ એના વિશે નિર્દોષ બુદ્ધિ રાખે છે એ પોતે પણ સર્વ દોષ થકી રહિત થઈ જાય છે, અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે તો મહારાજ કે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. મોટા તો મોટા જ રહે છે, એને કોઈ ફરક પડતો નથી. એ તો જાણે કે એને પોતાને કોઈ ખોટ નથી, એ તો ભગવાનના ધામમાંથી આવ્યા હોય અને ભગવાનની ઈચ્છાથી આ લોકની સેવા પ્રવૃત્તિ કરતા હોય તો એ તો જીવના હિતને માટે કરે છે. મહારાજ જેમ અંત્યના 14માં કે મોટા સત્પુરુષ જ્યારે બાહ્ય દ્રષ્ટિએ વર્તે છે ત્યારે અનેકને સુખ સંકાદિક જેવા કરી મૂકે છે, પણ કોઈ જીવ જ એવી પાત્રતા એની અંદર નથી કે એણે મોટામાં દોષ પરઠ્યો તો એનાથી મોટાનું કંઈ કલ્યાણ બગડી જતું નથી, પણ દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે એના હૈયામાં આવીને નિવાસ કરે છે મહારાજ. અને સત્પુરુષને વિશે દોષ બુદ્ધિનો પરઠનારો જે પુરુષ એના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે અને સત્સંગ કરે છે તો પણ દુખ્યો મટે નહીં. આ વાત મહારાજ ગઢપુર પ્રથમના 73માં વચનામૃતમાં મહારાજે આ વાત કરી કે તા બ્રહ્મચારીજી, આપણે મહારાજ કીધું ને ભોળા જેવા જણાય છે, બુદ્ધિ કદાચ થોડી લૌકિક વ્યવહારે કે શાસ્ત્રના જ્ઞાને કરીને, બ્રહ્મચારીજીને કોઈ વેદો ઉપનિષદો પુરાણો એનું એટલું બધું જ્ઞાન નહીં હોય, પણ ભગવાનને જેવા જાણવા ઘટે એવા જાણ્યા હતા, સંતો ભક્તોને વિશે દિવ્ય ભાવ હતો. તો મહારાજ કે ઈશ્વરમાં જેવા ગુણ હોય એવા ગુણ એમાં વર્તે છે. એટલે આપણી બુદ્ધિ
કેટલી વિશેષ છે, વિશાળ છે, કેટલા સદગુણો છે, કેટલી આવડત છે, કળા છે, એના કરતાં એ બુદ્ધિ કેટલી શુદ્ધ છે એ વિશેષ મહત્વનું છે. સામે બીજી બાજુ જાજી બુદ્ધિ છે પણ જો દૂષિત બુદ્ધિ છે તો એ કલ્યાણને આપનારી થતી નથી. મહારાજ કે એ સર્પની લાળ સરખું છે, જેમ દૂધ કઢેલું સરસ મજાનું હોય પણ સર્પની લાળ પડી તો દૂધ સારું છે. કોઈ જોવે તો એમ થાય કે ઓહો આ દૂધ પીવે એને આમ રગે રગમાં વ્યાપી જાય ને શક્તિ અંદર આવી જાય ને, કોઈને જોઈને પણ પીવાનું મન થઈ જાય. એમ આપણી અંદર કોઈક સારા સદગુણો હોય, કળા હોય, આવડત હોય, બુદ્ધિ હોય બીજી બધી, પણ જો એ બુદ્ધિ દૂષિત થઈ કે તા ભગવાનને ભગવાનના સંતના અવગુણ કરીને દૂષિત થઈ તો એ મહારાજ કે દૂષિત બુદ્ધિ એ સર્પની લાળ સરખું છે તો પ્રાણ હરે એવું થઈ જાય, કે તા કલ્યાણરૂપી કાર્યને આપણા કલ્યાણરૂપી સ્વાર્થને નાશ કરી નાખે, કલ્યાણ આપણું થવા દે નહીં એવી થઈ જાય. અને એવા તો ઘણાય દ્રષ્ટાંતો છે, પૂર્વેના પણ છે અને વર્તમાનકાળના પણ હોઈ શકે. વાલા ભક્તો, રાવણ જે બ્રાહ્મણ કુળમાં જન્મેલો પુલસ્ત્ય ઋષિનો દીકરો, મહાવિદ્વાન, વેદો ઉપનિષદોનો જ્ઞાતા, સંસ્કૃતની અંદર એના શિવજીને વર્ણન કરતા એના અષ્ટકો કેવા છે, પણ એને ભગવાનના ભક્ત અને ભગવાન સાથે એને દ્વેષ બંધાણો, એનો અવગુણ આવ્યો તો એની શું દશા થઈ આપણે બધાએ જાણીએ છીએ. સત્સંગની અંદર પણ એવું થાય, મહારાજ વખતથી લઈને આજ સુધી મહારાજ પ્રથમના છઠ્ઠા વચનાવતમાં મહારાજ કે જે વિવેકી છે તો જેમ જેમ સત્સંગ કરે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે અવિવેકી માટે કીધું, પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે, તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય. અવિવેકી માટે મહારાજ વાત કરે, વિવેકી છે તો દિવસે દિવસે પોતાના દોષ જોવે છે અને એને ટાળવાનો પ્રયત્ન કરે છે, સંતો ભક્તોના ગુણ જોવે છે અને એના અહોભાવમાં વર્તે છે, અને અવિવેકી એનાથી જુદો છે, પોતાના ગુણ જોવે, સંતો ભક્તોના દોષને જોવે અને પોતાની અંદર ઘણાય દોષો પડ્યા હોય પછી ક્યારેક ભગવાનના મોટા સત્પુરુષ કે સંત જ્યારે એનો દોષ બતાવે કે તમે આ કરો છો યોગ્ય નથી, તમારે આ ના કરવું જોઈએ, તો શું કરે, ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે કે તમારી આ ભૂલ છે, તમારે આમ ન કરવું જોઈએ, તો એ શું કરે, તે વાતને માને કરીને અવળી લે છે, કારણ કે એ તો માની હોય, પોતાનો તો એને હંમેશા ગુણ જ જણાતો હોય, સંતો ભક્તોનો જ એને દોષ દેખાતા હોય, તો એને જ્યારે પોતાની ભૂલ બતાવે તો માને કરીને અવળી લે અને વાતના કરનારાનો અવગુણ લે છે, જે એના ભૂલ બતાવે છે એનો જ અવગુણ લે, પોતાની ભૂલ તો સ્વીકારે નહીં પણ જે કહેનારા નિર્દોષ છે એ તો એનું હિત વિચારીને એની ભૂલ સુધરે તો કલ્યાણના માર્ગે આગળ વધે એમ જાણીને એની વાત કરે, પણ એ જીવ એવો છે માને કરીને પોતાનો દોષ ન સ્વીકારી શકે અને જે પોતાની ભૂલ જે બતાવે છે એવા સંત કે ભક્ત એનો જ અવગુણ લે, અને પછી શું થાય, મહારાજ કે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય. સત્સંગની અંદર નિર્વિકલ્પાનંદ સ્વામી થઈ ગયા, ખૂબ મોટા ગાયક હતા, પણ એને એમ કે મહારાજ પ્રેમાનંદ સ્વામીને જ વખાણે હું આટલું ગાઉં છું, મારું કેમ એ નહીં, અને સભામાં આવ્યા અને કોઈ એને સ્થાન આપ્યું નહીં, કોઈ કીધું નહીં કે આવો બેસો, અને બેઠા. પછી મહારાજે સભામાં કીધું કોઈ માનની મૂર્તિ જોઈ, બધા સંતોને થયું મહારાજ આ શું કહે છે, ના મહારાજ આપ આ નિર્વિકલ્પાનંદ બેઠા ને મહારાજ કે સ્વયં માનની મૂર્તિ છે, આવું મહારાજે કીધું તો એ વાક્ય એમને એટલું વસમું લાગ્યું કે સત્સંગ છોડીને, મહારાજને છોડીને, ભગવાનને ભગવાન જાણતા હશે, બધું એને ઐશ્વર્ય પ્રતાપ જોયા હશે, અનુભવ્યા હશે, તોય મહારાજને છોડીને જતા રહ્યા. મહારાજને છોડીને ગયા એટલું નહીં પણ ગામોગામ જ્યાં જ્યાં એને લાગતું હતું ત્યાં બધે જઈને ભગવાનની એવા અભાવ અવગુણની વાતો કરી કે આપણે જેને ભગવાન જાણીએ છીએ કાંઈ ભગવાન છે નહીં, બધું ઢોંગ છે, ધતિંગ છે, પાખંડ છે, આપણે ખોટું માની બેઠા હતા. આમ કરીને જેને જેને વાત નાખે, જ્યાં કંઈ અસર થાય એમ લાગે ત્યાં બધે જઈને વાત કરતા.
એમાં જે આમોદના દિનાનાથ ભટ્ટ જે પ્રકાંડ પંડિત વિદ્વાન હતા, આખું ભાગવત જેને મોઢે હતું 18,000 શ્લોક, એક આસને જે બોલી જાય, એક એક હારે ઊભા ઊભા એક સાથે આખું ભાગવત પહેલેથી ચાલુ કરીને છેલ્લે સુધી બોલી જાય આવા મહાવિદ્વાન, એ નિર્વિકલ્પાનંદ સ્વામી થ્રુ દિનાનાથ ભટ્ટને પણ સત્સંગ થયેલો, ભગવાન ઓળખાયેલા. અને એ દિનાનાથ ભટ્ટની પાસે નિર્વિકલ્પાનંદ સ્વામી આમોદ આવ્યા અને કીધું કે ઓહો, આપણાથી એક ભૂલ થઈ છે મોટી. શું ભૂલ થઈ છે? આપણે જેને ભગવાન માનીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ, પણ એમાં ભગવાન ભગવાન પણ કંઈ છે, અને એમાં કોઈ વિવેક નથી. આ શિક્ષાપત્રી લખી એમાં પેલા અભણ ભૂદેવ મયારામ ભટ્ટ એનું નામ નાખ્યું, પણ તમારો આવા મોટા વિદ્વાન, આટલા બધા તમે ભગવાનને અર્થે સ્તોત્ર વગેરે લખ્યું, તો એ તમારું નામ એમાં ના લખ્યું. એટલે આવી વાત કરીએ તો પેલા દિનાનાથ ભટ્ટને પણ થયું કે હા, મહારાજે હું આટલો વિદ્વાન, આટલી મેં ભગવાનના સ્તોત્ર આ બધું કર્યું, તો શિક્ષાપત્રીમાં મારું નામ નહીં અને પેલા અભણ વિદ્વાનનું નામ, અભણ મયારામ ભટ્ટનું નામ. તો એના કારણે દિનાનાથ ભટ્ટને પણ એ ગમ્યું નહીં, અને મહારાજ દિનાનાથ ભટ્ટની ને મયારામ ભટ્ટ સાથેની ઈર્ષાને કારણે ભગવાનનો પણ અભાવ આવ્યો અને ભગવાનથી દૂર થયા અને સત્સંગ છોડી દીધો. નિર્વિકલ્પાનંદ સ્વામીની વાતે કરી. અને આ અભાવ અવગુણના પરિણામે એવું થયું, ભગવાન પ્રત્યે અને ભગવાન છે એવો જ ભાવ ના રહ્યો, આ બધું ખોટું છે એવું થઈ ગયું, અને ભગવાનની જે ભજન કરતા હતા કંઠી હતી એ બધું તૂટી ગયું, હાવ સત્સંગ છૂટી ગયો. પરિણામ એવું આવ્યું કે દિનાનાથ ભટ્ટ કેવા ભક્ત હતા, કેટલા સ્તોત્ર વગેરે કરેલું, પણ ભગવાનનો નિશ્ચય ગયો, ભગવાનનો અભાવ અવગુણ આવ્યો. એમના જે દીકરી હતા એને કોઈક પ્રેત બ્રહ્મ રાક્ષસ વળગ્યો, કેટલાય ઉપાય કરવા છતાંય બ્રહ્મ રાક્ષસ જાય નહીં દેહમાંથી, કેટલા ઉપચારો કર્યા, કેટલા ભૂવા બોલાવ્યા, મંત્ર જાપ કર્યા, પણ કોઈ રીતે વળગાટ છૂટે નહીં. અનંત ઉપાયો કરવા છતાં જ્યારે ના થયું અને એ એમની જે દીકરી હતા એને એટલો ત્રાસ થઈ ગયેલો, પોતે બ્રાહ્મણ હોય, નાવું ધોવું પવિત્રતાથી બધું કરવું એની કાયમની વિધિ હોય, પણ પેલી એમની દીકરી ઝાડા પેશાબ આખા ઘરમાં જ્યાં આવે ત્યાં કરી નાખે, ન બોલવાનું બોલે, ન કરવાનું ક્રિયા કરે, હવે આ દિનાનાથ ભટ્ટને એટલો ત્રાસ થઈ ગયો કે ના પૂછો વાત. કોઈ એને કીધું કે આ બધું કારણ તમને તમે ભગવાનનો અભાવ લીધો, અવગુણ લીધો, એના કારણે આ તમારે થયું છે. જો તમારે હવે એક જ છેલ્લો ઉપાય છે, આ દીકરીમાંથી તમારે આ ભૂત બ્રહ્મરાક્ષસ વળગ્યો છે દૂર કરવો હોય, તો ભગવાન સ્વામિનારાયણના શરણે જાઓ, એની માફી માગો, તો તમારું આ કામ થાય. દિનાનાથ ભટ્ટ કારણ કે બધાએ ઉપાય કરીને છેલ્લે હારી ચૂક્યા હતા, હવે કંઈ ઉપાય જડતો નહોતો, અને દીકરી તરફથી એટલો આમ ત્રાસ હતો કે હવે શું કરવું, એટલે ના છૂટકે ભગવાન પાસે આવ્યા, બે હાથ જોડીને ગળગળા થઈને ભગવાનને વિનંતી કરીને માફી માગી કે મહારાજ મારી ભૂલ થઈ, મને માફ કરો, મેં તમારો અભાવ અવગુણ લીધો, સત્સંગ મેં છોડ્યો, મારા માટે આટલું મોટું માથે દુઃખ આવ્યું છે, મને આમાંથી ઉગરવાનો કંઈક ઉપાય બતાવો. મહારાજ કે એક કામ કરો, આ મયારામ ભટ્ટ બેઠા છે એમને તમારે ગામ લઈ જાઓ, એને એની માફી માગો, એને પગે લાગો ને એમને કહો કે અમારે ત્યાં આવો, એ તમારી દીકરીનો જે વળગાડ છે દૂર કરશે. હવે જેની સાથે ઈર્ષાને કારણે ભગવાનનો અભાવ આવ્યો તો મહારાજે ત્યાં જ મોકલ્યા, જેને હાવ આમ પેલા જેને કહી એને એમ કે એમ હતું ને કે આ તો કંઈ ના કહેવાય, મયારામ ભટ્ટ તો શું, એને કહેવું કે વિદ્વાન નથી, બુદ્ધિ નથી, એવી બધી આવો એના પ્રત્યે હહીન ભાવ હતો, પણ મયારામ ભટ્ટ એટલે જેને રામાનંદ સ્વામીની કૃપાથી સ્ત્રીનો ઘાટ માત્ર બંધ થઈ ગયેલો એવા એ હતા, ભગવાનને વિશે સર્વોપરીપણાની અનન્ય દ્રઢ નિષ્ઠાવાળા પરમ ભક્ત હતા. પણ જ્યારે આપણે દિનાનાથ ભટ્ટને થોડી વિદવત્તાનું માન, પોતાના સદગુણો કે બીજાનું માન, એના કારણે ભગવાનના ભક્ત ગૌણ થઈ ગયેલા, અને એની ઈર્ષાને કારણે ભગવાનનો અભાવ લીધેલો, પણ ભગવાને ત્યાં જ મોકલ્યા મયારામ ભટ્ટ પાસે જઈને એમની માફી માગી કે મારે ત્યાં પધારો, મારી દીકરીનો વળગાડ ઉતારો. મયારામ ભટ્ટ કે કંઈ વાંધો નહીં, ચાલો, મહારાજે કીધું એટલે આવીશ. ગયા એમને ઘરે અને કીધું કે આ દીકરીનો વળગાટ ઉતારો, ત્યારે એક ગ્લાસમાં પાણી લીધું, ભગવાનનું સ્મરણ કરી ભગવાનને ધરાવ્યું, અને પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં દીકરી ઉપર પાણી છાંટ્યું, અને જે
અનેક ઉપાયો કરવા છતાં જે બ્રહ્મરાક્ષસ ના નીકળ્યો એ મયારામ ભટ્ટે ખાલી આમ પાણી છાંટ્યું ભગવાનને યાદ કરીને સ્વામિનારાયણ બોલીને, ત્યાં પેલી છોકરીના દેહમાંથી બ્રહ્મરાક્ષસ ભાગી ગયો અને છોકરીનો વળગાટ ઉતરી ગયો. ત્યારે દીનાનાથ ભટ્ટને થયું કે ઓહો, હું જેને એક સામાન્ય ભક્ત માનતો હતો પણ એ કેવા મહાન ભક્ત છે. પણ કહેવાનો મતલબ કે ભગવાનનો જો અભાવ અવગુણ આવ્યો કોઈ સંગે કરીને, એ જ નિર્વિકલ્પાનંદ સ્વામી બુવાના કાનદાસ પટેલ પાસે ગયેલા અને કાનદાસ પટેલને પણ સ્વામી થ્રુ જ સત્સંગ થયેલો, નિર્વિકલ્પાનંદ સ્વામી થ્રુ. પણ એમણે જેને કીધું કે આપણને જે અત્યાર સુધી જેને ભગવાન માનતા હતા એ ભગવાન ભગવાન કંઈ છે ને, એ તો પાખંડ છે, ધતિંગ છે, ત્યારે બુવાના કાનદાસ પટેલ લાકડી લઈને પાછળ પડ્યા અને કીધું કે આ ખેતરમાંથી ચાલ્યા જાઓ, તમે મારા ગુરુ હતા પણ તમે ભગવાનનો જ નિશ્ચય તમને નથી રહ્યો, તો એમને કાઢી મૂક્યા. પણ એના જીવમાંથી ભગવાનનો નિશ્ચય ના ગયો. હવે દીનાનાથ ભટ્ટ કેટલા બુદ્ધિશાળી હતા, કીધું ને કે બુદ્ધિ ઘણી હોય, મોટા મોટામાં પણ ખોટ કાઢી એવી હોય, પણ જો એ બુદ્ધિ દૂષિત થઈ, ભગવાનને મોટાના અવગુણ રૂપી દોષે કરીને દૂષિત થયેલી બુદ્ધિ એ જીવના કલ્યાણના કામમાં આવતી નથી. થોડી બુદ્ધિ છે પણ જો શુદ્ધ બુદ્ધિ છે તો એ કલ્યાણના કામમાં આવે છે. રઘુનાથ દાસ અતિ ત્યાગી, પંચવર્તમાને યુક્ત બધું હતું, પણ મહારાજ જ્યારે લોજમાં આવ્યા, મહારાજનું એકદમ કૃશ કાયા, રામાનંદ સ્વામીએ મહારાજની શરીર થોડું સારું થાય એના માટે સ્વામી ધ્યાન રખાવતા આવળના ઝાડ કપાવીને એના પાટા મહારાજને બાંધતા, એટલે પરસેવો થાય, થોડું જમાયા, તે મહારાજની થોડી ધ્યાન રાખતા, તો રઘુનાથ દાસને રામાનંદ સ્વામીને વિશે પણ અભાવ અવગુણ આવ્યો કે આ રામાનંદ સ્વામી કહેવાય છે, પણ આજકાલનો આવેલો પહેલાં લબર મૂછિયા નીલકંઠ વર્ણી એની અંદર મોહ પામી ગયા છે, એમ કરીને રામાનંદ સ્વામીનો અભાવ લીધો. તો એના કરીને આપણે જાણીએ છીએ કે એની શું દશા થઈ. મહારાજે વચનાવતમાં એને અસુરનું ટાઇટલ આપ્યું. એટલે બુદ્ધિ કેટલી છે મહત્વનું નથી, પણ બુદ્ધિ જો શુદ્ધ હોય તો જ એ કામની છે. મહારાજ વખતે, મહારાજ પછી સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી જૂનાગઢમાં રહેતા, આખા સૌરઠ દેશમાં વિચરણ કરતા, ગામે ગામ જઈને ભગવાનની આજ્ઞા ઉપાસના જીવાત્માઓને સમજાવતા. સ્વામી પણ જૂનાગઢમાં હોય ત્યારે સૌરઠમાંથી, ગુજરાતમાંથી, કાઠિયાવાડમાંથી બધેથી ભક્તો સ્વામીની વાતો સાંભળવા જૂનાગઢ આવતા. એમાં પીજ ગામના બે યુવાનો, એણે પણ સાંભળ્યું કે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી એના બ્રહ્મ પડછંદા સાંભળીને જીવના અંતરમાંથી જગતના વિષયો દૂર થઈ જાય છે, ભગવાન અંતરમાં આવી જાય છે, એવી સ્વામીની બળભરી વાતો છે, બધા એમની વાત કરે છે, તો લાવો આપણે પણ સ્વામીનો સમાગમ કરવા જઈએ, એમ કરીને બંને મુમુક્ષુઓ ઠેઠ પીજ ચરોતરથી ચાલતા ચાલતા ઠેઠ જૂનાગઢ સુધી ગયા. જૂનાગઢમાં જ્યાં રાધારમણ દેવના દરવાજામાં એન્ટર થાય છે ત્યાં જ બરાબર એક છ આંગળીયા સાધુ, એને કોઈ છ આંગળી હશે, હાથમાં પગમાં એક આંગળી વધારે હશે, એ બરાબર મળી ગયા. અને સ્વામીને, સ્વામી પાસે એ સમયે 400 સાધુઓ હતા જૂનાગઢમાં, પણ બધાએ સાધુ સરખા ના હોય, એમાંય કેટલાયને સ્વામીને વિશે જ અભાવ અવગુણવાળા હતા, સ્વામીની ભેગા રહેતા પણ સ્વામીનો જ દ્રોહ કરનારા હતા, સ્વામીના જ અવગુણ ગાનારા હતા. એટલે એણે જોયા કે આ કોઈક નવા બે આવ્યા છે, એટલે ત્યાં જ એણે ઊભા રાખવા માટે પ્રયત્ન કર્યો. થોડી વાર તો મીઠી ભાષા બોલીને કે ઊભા રહો, ઊભા રહો, ક્યાંથી આવો છો, શું છે? પેલાએ કીધું, અમે ચરોતર પીજ ગામથી આવીએ છીએ. શા માટે આવ્યા છો? અમે સ્વામીનો સમાગમ કરવા આવ્યા છીએ. અમે સાંભળ્યું છે કે સ્વામી બહુ મહારાજની આજ્ઞા ઉપાસનાની સરસ વાતો કરે છે અને જીવના અંતરમાંથી જગત કાઢીને ભગવાન પધરાવે છે. ત્યારે પેલા સાધુ કે, અમે રાત દિવસ ભેગા રહીએ છીએ, અમને ખબર છે કેવા છે, તમે જો કલ્યાણ જોઈતું હોય તો રાધારમણ દેવના દર્શન કરીને હાલતા થાવ, બાકી અહીંયા ક્યાંય કલ્યાણ બલ્યાણ છે ને, અમે એમની અહીંયા જ રહીએ છીએ, અમને ખબર છે. આટલું બોલ્યા, પણ આટલું બોલતા પેલા એમાંથી એક યુવાન તો ત્યાં એમની પાસે બેહીને થોડી વાર એમની વાત સાંભળવા રોકાઈ ગયો, ને એક હતો તે સીધો જઈને સભા મંડપમાં ગુણાદિત્યાનંદ સ્વામી બેઠેલા ત્યાં જઈને દંડવત કરવા લાગ્યો.
સ્વામી પાસે આવીને પગે લાગીને બેઠો. સ્વામી કીધું, કેમ છો, ક્યાંથી આવો છો? સ્વામી કે પૂછ્યું, એકલા જ આવ્યા? ના સ્વામી, બે જણા આવ્યા હતા, તો બીજા ક્યાં ગયા? એણે કીધું, સ્વામી ત્યાં એક દરવાજે એક સાધુ હતા, એમણે આવી રીતે વાત કરતા ત્યાં એમની સાથે રોકાઈ ગયા છે. ગુણાત્માનંદ સ્વામી બોલ્યા કે ગયો ગયો ને ગયો, ત્રણ વાર સ્વામી બોલ્યા. પેલાને સમજાણું નહીં કે સ્વામી શું કહેવા માગે છે. પછી બાજુમાં કોઈ બીજા ભક્ત સંત બેઠા છે, એને પૂછ્યું, સ્વામી ગયો 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 એનો શું મિનિંગ? ત્યારે સ્વામી કહે કે એના માટે હવે મોક્ષનો માર્ગ બંધ થઈ ગયો, કારણ કે એને એવાનો સંગ થઈ ગયો. અને મહારાજ કે હવે એ સ્વામી કે હવે એ જીવ ગર્ભવાસમાં ગયો, નરક 84માં ગયો અને જન્મ મરણના ચક્કરમાં પડી ગયો. આટલા માટે મહારાજ સ્વામી કે અમે ગયો ગયો ને ગયો બોલ્યા. એટલે સત્પુરુષ એ વાલા ભક્તો બંધનમાંથી છૂટવાનો માર્ગ છે. જન્મ મરણ લક 84 યમ યાતનાથી છૂટવાનો માર્ગ છે. એમના દિવ્ય સ્વરૂપમાં અભાવ કે અવગુણ આવે તો એ જીવના મોક્ષનો માર્ગ બંધ થઈ જાય છે. માટે જે સાચો મુમુક્ષુ છે એ ક્યારેય અભાવ અવગુણની વાતમાં પડતો નથી, એનાથી હંમેશા દૂર રહે છે. અને જ્યાં ભગવાનના ભક્તો સંતો મહારાજના મહિમાની અહોભાવની ગુણની વાતો થાય છે અને સાંભળે છે અને એને જ જોવે છે અને દોષ જોવે છે તો માત્ર પોતાના જોવે છે, એ જીવ દિવસે દિવસે આગળ વધે છે. બહુ સરસ વાત સત્સંગી જીવનની અંદર મહારાજ નારાયણ ગીતાજી ઉપદેશે છે પોતાના સંતો ભક્તો તમામ ગ્રહસ્થો. જન્માષ્ટમી પછીનો સમયો છે, સભા ભરાણેલી છે, મહારાજ માંગરોળને વિશે બિરાજમાન છે અને સંતોએ મૂળજી બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામી મયારામ ભટ્ટ વગેરે મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ અમે બધાએ તમારા આશ્રિત છીએ, તમે અમારા ગુરુસ્થાને છો, માટે અમે કેમ વર્તીએ તો તમે અમારા ઉપર રાજી થાઓ એ અમને વાત કરો. અને મહારાજે જે વાત કરી સત્સંગી જીવન પ્રકરણ બીજું અધ્યાય 7 એનું નામ નારાયણ ગીતા છે. જેમ મહારાજે ભક્તિ માતાને હરિગીતા કીધી અંતિમ અવસ્થામાં, એમ મહારાજે પોતાના તમામ ત્યાગી ગ્રહી બહેનો ભાઈઓ બધાને જે વાત કરીને ઉપદેશ આપ્યો એનું નામ છે નારાયણ ગીતા. અને નારાયણ ગીતાની અંદર મહારાજે બહુ સરસ વાત કીધી. 23, 24 અને 25 શ્લોક છે. મહારાજ કે જેના સંગે કરીને આપણા ધર્મ નિયમની દ્રઢતા થાય અને ભગવાનને વિશે અતિશય હેત વૃદ્ધિને પામે એવા સંતો ભક્તોના સમાગમનો મહારાજ કે ક્યારેય ત્યાગ ન કરવો. જેના સંગે કરીને ધર્મનિયમની દ્રઢતા થાય અને ભગવાનમાં હેત વધે એવા સંતો ભક્તોના સમાગમનો મહારાજ કે ક્યારેય ત્યાગ ન કરવો. અને મહારાજ પછી જે બોલે છે 24 શ્લોકમાં, મહારાજ કે અને કદાચ સમાધિની સ્થિતિએ પહોંચ્યો હોય પણ એવા સંતો ભક્તોના સમાગમનો ત્યાગ કરે તો મહારાજ કે અવશ્ય એ જીવ કામ ક્રોધ લોભાદિક અંતર શત્રુ થકી પરાભવ પામીને ભ્રષ્ટ થાય છે, એમાં મહારાજ કે લેશ માત્ર સંદેહ નથી. એટલે મારે ને તમારે આપણે વિચારવાનું કે જેના સમાગમમાં રહેવાથી આપણા આજ્ઞા ઉપાસના દ્રઢ થાય છે, આપણને ભગવાનની આજ્ઞા પાળવાનું વિશેષ તાન જાગે છે. જેના સંગમાં હું નહોતો ત્યારે મારા ધર્મનિયમ કેવા હતા, જેનો સમાગમ કરું છું હવે મારા ધર્મનિયમ વધે છે કે ઘટે છે, જેના સમાગમમાં આવ્યા પછી મને ભગવાનમાં હેત વધે છે તો ચોક્કસ મારે એનો સમાગમ કરવો ઘટે. અને ક્યાં સુધી કરવાનો? તો મહારાજ કે સમાધિ સ્થિતિએ પામ્યા હોય તો પણ મહારાજ કે એનો સમાગમ છોડવો નહીં, અને જો છોડે તો મહારાજ કે કામ ક્રોધ લોભાદિક અંતર શત્રુ થકી એ પરાભવ પામે છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. કહેવાનો મતલબ કે આપણે જે રૂડા છીએ, આપણી અંદર કંઈક સારા સદગુણો છે, કોઈક ભગવાનને મોટાની કૃપાએ કરીને એના સમાગમે કરીને એના અહોભાવે કરીને આપણે વિશે છે. અને આપણે જો એમ માની લઈએ કે આ મારા છે ને હું આમ હવે કરું છું ને હું મારી રીતે કલ્યાણ પામી જઈશ, અને જો એનાથી દૂર થઈને એકલા થઈએ તો એમાં કાંઈ રહે નહીં. માટે મહારાજ આ વાતની આ વચનામૃતની આ વાતે કરીને આપણને એ સિદ્ધ થાય છે. અને મહારાજ લોયાનું પહેલું વચનામૃત એમાં પણ મહારાજ એ જ વાત કરે છે. મહારાજ કે જેને સંતનો અવગુણ આવ્યો તેને તો કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે નહીં મહારાજ. અને મહારાજ કે તે જેમ કોઈને ક્ષય રોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે, તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષય રોગ થયો જાણવો, તે તો 5
મોડો વહેલો નિશ્ચય વિમુક્ત થશે અને વળી જેમ મનુષ્યના હાથ પગ નાક આંખ આંગળીઓ આદિ જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મૂવો કહેવાય નહીં. કોઈનું હાથ કપાયો પગ કપાયો નાક કપાયું તે મૂવો ના કહેવાય. પણ મહારાજ કે જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂવો કહેવાય, તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય. પણ એ જીવે ખરો કે તા તે સત્સંગમાં ટકે ખરો અને જેને સંતનો અવગુણ આવ્યો એ તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય ને એનું માથું કપાણું જાણવું. માથું કપાય એટલે પૂરું થયું, પછી એ કંઈ જીવે નહીં. એમ ભગવાનને સંતનો અવગુણ આવ્યો એટલે આપણે સત્સંગના માર્ગે પતન પાયમાં પૂરું થઈ ગયું. માટે ક્યારેય પણ આપણા જીવનની અંદર એના ભગવાનને ભગવાનના સંતના અવગુણ રૂપી ઝેર એ આપણી બુદ્ધિમાં ના ભળે એનું મારે ને તમારે ધ્યાન રાખવું પડે. મહારાજ વડતાલની અંદર હરિતામુ સાગરની અંદર સરસ વાત આવે છે. મહારાજ વડતાલની અંદર બિરાજમાન હતા. મહારાજ કે વિના વિચારે કોઈ હરિભક્તનું ઘસાતું બોલવું તે પણ કોટી મહાપાપ જેવું છે. હસવામાં પણ જો ઝેર ખાય તો દુઃખ થયા વિના રહે નહીં, તેમ સંત હરિભક્તોનો અભાવરૂપી દોષ ઝેરથી પણ ભારે છે. કેટલી સરસ મહારાજ વાત કે ભગવાનના ભક્તોનું ઘસાતું બોલવું મહારાજ કે કોટી મહાપાપ કરતાં કોટી મહાપાપ જેવું છે. હસવામાં પણ જો ઝેર ખાઈએ તો પ્રાણ જાય જ, એમ સંત હરિભક્તોનો અભાવરૂપી દોષ ઝેરથી પણ ભારે છે. મહારાજ કે રાધા અને શ્રીદામાં દક્ષ અને શિવ દુર્વાસા અને ઇન્દ્રને પણ અભાવરૂપી દોષથી દુઃખ થયું, માટે પરસ્પર અપરાધથી બીક રાખીને ચાલવું. મહારાજ કે નાગડકાની અંદર મહારાજ બિરાજમાન હતા, સંતો ભક્તોની સભા હતી. મહારાજ સરસ વાત કરી. મહારાજ કે ફાવે એવો અધર્મી હશે પણ નિર્દોષને નિર્દોષ જાણી ગુણ ગ્રહણ કરશે તેનો ઉદ્ધાર થયા વિના નહીં રહે. ફાવે એવો અધર્મી હશે મહારાજ કે, પણ નિર્દોષ સંતો ભક્તોને નિર્દોષ જાણી અને ગુણ ગ્રહણ કરશે તો તેનો ઉદ્ધાર થયા વિના નહીં રહે. અને ફાવે એવો ગુણવાન હશે ને નિર્દોષમાં દોષ કલ્પશે કે તેનો દ્રોહ કરશે તે જમપુરમાં ગયા વિના નહીં રહે. હરિચિતામુ સાગર પૂર 23 તરંગ 83. માટે આ વાતને ઘણીવાર હું તમે સામાન્ય લઈ લેતા હોઈએ પણ એને બહુ વિચારીને એનાથી દૂર રહેવું. આપણે બધાએ જાણીએ છીએ પેલા નગર શેઠ હતા, બધા એને સદાવ્રત આપતા. એમાં કોઈ 4 બ્રાહ્મણો તીર્થયાત્રા કરતા કરતા ત્યાં આવ્યા, પાકા સીધા મળ્યા. બ્રાહ્મણો માથે લઈને ખુલ્લું સીધું લઈને નીકળતા હશે, એમાં ઉપર કોઈક સમડી સાપને લઈને જતી હશે ને સાપ તો મરી ગયેલો સાપ સમડીના મોઢામાં, પણ એના મોઢામાંથી ઝેરના ટીપા પડે ને પેલા સીધામાં પડ્યા. બ્રાહ્મણોએ રસોઈ કરીને જમ્યા ને ચારે બ્રાહ્મણો મર્યા. હવે નગર શેઠને ખબર પડી કે આ 12 બ્રાહ્મણો આવેલા જમ્યા પણ મરી મૃત્યુ પામ્યા, એટલે એમણે તો પછી એના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી, બધી વિધિ થઈ. પણ એમાં ગામ લોકો જે ચોરે બેઠેલા એણે બધાએ બોલ્યા કે ઓહો, આ બ્રાહ્મણોને પેલા નગર શેઠે સીધું એવું આપ્યું ઝેરવાળું કે ચારેય બ્રાહ્મણો મર્યા. ઉપર ચિત્રગુપ્તના ચોપડામાં ચારેય બ્રાહ્મણોની હત્યા કોના નામે નોંધવી વિચારમાં હતા કે પેલા નગર શેઠે સીધું આપ્યું, એણે તો સાચા ભાવથી અને શુદ્ધ જ આપ્યું હતું, તો કોના માથે નાખવી? સમડા માથે નાખવી કે એણે આનામાં ઝેર નાખ્યું? ના, સમડી તો પક્ષી છે, એનો તો એ ખોરાક છે સર્પ, એટલે તો લઈ ગયા. તો કોના સર્પના ખાતામાં નાખવી કે એણે મોઢામાંથી ઝેર કાઢ્યું? તો કે ના, એ રીતે મૃત્યુ પામ્યો તો એને તો નીચે ખબર નહોતી શું જાય છે, તો એની પણ માથે ના નાખી શકાય. પણ પેલા 4 જે બોલ્યા એટલે એના ખાતે એ 4 બ્રહ્મહત્યા ગઈ. એમ જે નિર્દોષ છે એના ઉપર દોષ નાખવો એ પણ એ દોષ સીધો એના ઉપર આવે છે. નથી કર્યું એ પાપ તો પણ એટલું પાપ લાગે છે ખોટા ઉપર આળ નાખવી. એટલે ભગવાનને ભગવાનના સંતનો અવગુણ એ મહારાજ અહીંયા કહે છે એ તો સર્પની લાળ સમાન છે. માટે કલ્યાણના માર્ગે મહારાજ કે ક્યાંથી ચાલે? પણ મહારાજ કે એટલું નહીં, પણ જો કોઈક એના મુખની વાત સાંભળે કે જેને ભગવાનને સંતનો અવગુણ આવ્યો છે એવાની વાત સાંભળે તો તે સાંભળનારની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે
અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો તથા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. લો, એની વાત સાંભળે તો એ પણ મહારાજ કે સત્સંગમાંથી પાછો પડી જાય. આપણે જાણીએ છીએ જીવા ખાચર કેવા ભગવાનના ભક્ત હતા ગઢપુરના. એણે ભગવાન માટે કેટકેટલું કર્યું હતું, પણ એને ખાલી એક દાદા ખાચર સાથે ઈર્ષ્યા થઈ કે દાદો મારો ભત્રીજો અને ભગવાન સ્વામિનારાયણ આખો દિવસ દાદો દાદો જ કરે, એના મોઢે દાદા સિવાય બીજી વાત નહીં, સંતો ભક્તોય બધાય દાદા ખાચરની જ વાત કરે, મારું કોઈ પૂછે નહીં. તો એને દાદા ખાચરની ઈર્ષ્યાને કારણે ભગવાનનો અભાવ આવ્યો. ભગવાનનો અભાવ આવ્યો એટલું નહીં, પણ ભગવાનને મારવા માટે મહારાજને જે જવાનું બાથરૂમ ત્યાં તલવાર લઈને રાત્રે અંધારામાં માણસને હું ઊભો રાખેલો. પણ મહારાજ તો અંતર્યામી ભગુજીને આગળ કર્યા અને પેલો માણસ પકડાયો અને ખબર પડી. એ જીવા ખાચર અને બુઢા દાદલના સંગે કરીને વાતે કરીને વસ્તા ખાચર કેવા ભગવાનના અનન્ય ભક્ત હતા એની વાતમાં લેવાણા અને કીધું કે આજે આપણી રાત આજની રાત આપણી ડેલીએ ઉતારો કરજો. મહારાજને કીધું, મહારાજ આજે જીવા ખાચરને ત્યાં જઉં છું. મહારાજ કે ત્યાં જવું નથી, અહીંયા જ રોકાવો. અરે મહારાજ, અમે બધાએ દરબારો કહેવાય, અમારે એકબીજાનું વ્યવહારિકને કારણે એકબીજાને ત્યાં રાખમાન રાખવું પડે, જવું પડે. મહારાજ કે સારું, જઈ આવો, પણ જઈને પાછા જમીન પાછા આવતા રહેજો. સારું મહારાજ. ગયા પણ ત્યાં જમીન પછી વાતે વળગી અને જીવા ખાચર અને બુઢા દાદલ એવી ભગવાન વિશે વાતો કરી કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. પણ એ ધીરે ધીરે મીઠી વાતો કરીને દાદાનું બધું પચાવી પાડ્યું, આપણું બધું પચાવી પાડશે, આવી બધી એવી વાતો નાખી કે વસ્તા ખાચર જે ભગવાનના અનન્ય ભક્ત હતા, જેના દરબારગઢમાં કેટલા વચનામૃતો બોલાયા, એ કંઠી ઘેલામાં પધરાવીને ત્યાંથી સીધા કારિયાણી જતા રહે. મહારાજને ખબર પડીને હવાર પડતા એ પોતાના ઘરે સિંહાસનમાંથી મૂર્તિ કાઢવા જાય ત્યાં મહારાજ પહોંચી ગયા, મુક્તાનંદ સ્વામી પહોંચી ગયા. અને મહારાજે એને ઈશ્વરે બતાવીને બધી વાત કરી, ત્યારે પાછી મુક્તાનંદ સ્વામીની વાતે કરીને માંડ પાછું સત્સંગ ટકી રહ્યો. પણ એનો સંગ કેટલો એ છે, મહારાજ કે એની વાત કોઈ સાંભળે એ પણ સત્સંગમાંથી પડી જાય. અને એવી દૂષિત બુદ્ધિવાળો મહારાજ કે જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. થોડી જ બુદ્ધિ હોય પણ જો દૂષિત ન હોય તો કલ્યાણ સડસડાટ આરામથી એનું થઈ જાય. પણ જાજી હોય ને જો દૂષિત હોય તો એનું બગડે ને કેટલાયનું એના સંગ કરનારનું બગાડે છે. મહારાજે જેમ વચનાવતમાં કીધું ને, હડકાયા સ્વાન જેવું, એની લાળ જેને અડે એને પણ હડકવા ચાલે. પછી મહારાજને મુક્તાનંદ સ્વામી એની અંદર આગળ પ્રશ્ન પૂછ્યો આ વચનાવતમાં કે હે મહારાજ, કોઈ દિવસ ભગવાનને ભગવાનને સન્મુખ થાય કે ન થાય, આવો જે આસુરી આવો જે દૂષિત બુદ્ધિવાળો છે એ. મહારાજ કે તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી કહ્યું છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય એનો જે ઉપાય હોય તે કહો. ત્યારે મહારાજ કે એ ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ, એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને એ ચાર વાના માહેલું એક જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાહ્યા હતા પણ સંકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગઈ અને આસુરી બુદ્ધિ થઈ, તેમ જેન તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તનો જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. ગુણ હોય એ દોષ સરખા થઈ જાય. અને જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વેર ભાવે પરમેશ્વરનું ભજન કરે. લો, એવી મહારાજે વાત કરી. જય વિજય. મહારાજ કે ભગવાનના વૈકુંઠ લોકના પાર્ષદો છે બે, વૈકુંઠ લોકના દ્વારપાળ છે બંને, એની સેવા ભગવાને એને આપી છે. પણ સંકાદિક કેવા હતા કે સંકાદિક તો ભગવાનના એકાંતિક ભક્તો હતા. 5 જ વર્ષની એમની કાયબ. બ્રહ્માજીના 4 માનસ પુત્રો હતા, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. પણ બ્રહ્માજી અમને સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે સર્જ્યા, પણ એમને તો એવું હતું કે સૃષ્ટિ સર્જનમાં મારે જોડાવવું નથી,
અખંડ બ્રહ્મચર્ય પાળીને ભગવાનનું ભજન કરવું છે અને સદાય શિશુ અવસ્થામાં જ રહેવું છે. એટલે ભગવાનની પાસે એણે માંગણી કરેલી કે અમને સદાય બાળક જેવા જ રાખો. એટલે 5-6 વર્ષના જેમ છોકરા હોય એવી જ એમની અવસ્થા સદાય રહે. એટલે આમાં જો તો બાળકે ભગવાનનું સ્વરૂપ, એમાં કોઈ બીજા દોષ હોય નહીં. એટલે બસ એવા જ રહેવું છે એવું એણે ભગવાન પાસે માગેલું. અને પછી એ વૈકુંઠ લોકમાં ચારે ભગવાનના દર્શન માટે જતા હતા અને ત્યાં આ બંને જય વિજય દ્વારપાળોએ ભગવાનને ઊભા, આ બંને ચારે જણાને ઊભા રાખ્યા. ક્યાં જવું છે? ભગવાનના દર્શને આવ્યા છીએ. હવે તમને કપડાં પહેરવાનું આમ બાળક અવસ્થા જણાતી હોય એટલે એનું આવ સામાન્ય જાણ્યા, એની ઠઠ્ઠા મશ્કરી કરી, અપમાન કર્યું. એટલે કીધું, પછી શંકાદિકોનો શાપ થયો જેના કારણે જય વિજયને 3 જન્મ પૃથ્વી ઉપર લેવા પડ્યા અને રાક્ષસ થવું પડ્યું 3-3 અવસ્થામાં. પહેલા જન્મમાં હિરણાક્ષને હિરણ્યકશિપુ થયા, બીજા અવતારમાં રાવણને કુંભકર્ણ થયા અને ત્રીજા અવતારમાં શિશુપાળને દંતવક્ર થયા. ત્રણેય જન્મમાં ભગવાનનો દ્રોહ કર્યો, ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો, એના કારણે મૃત્યુને પામ્યા. એટલે મહારાજ કહે કે 4 વસ્તુ, ક્રોધ, માન, ઈર્ષા અને કપટ, એ 4 વાના ભગવાનને અને ભગવાનના સંત સાથે જો ન રાખે તો ક્યારેય આસુરી બુદ્ધિ ના થાય, નહીંતર બુદ્ધિ આપણી આસુરી થઈ જાય. આવું પ્રથમના 35માં વચનામૃતની વાત હતી. આગળ બીજું છે, સ્વામીની વાત છે. સ્વામીની વાત ખાલી એકવાર વાંચી લઈએ. અને સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને સ્વામીએ વાત કરી, જે ભગવાનનું ને આવા સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી, તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે, માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું. પણ ભગવાનને આ સાધુએ બેને જીવમાં રાખવા, ને આપણે સાધનને બળે મોટાઈ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે. ગુણાત્યાન સ્વામીની વાતો પ્રકરણ 1 અને 221મી આ વાત છે. ભગવાનને ને સાધુને જેવા છે એવા જો જાણી લઈશું, એનું યથાર્થ જ્ઞાન, એની મોટાઈ, એનો મહિમા જાણીશું, તો સ્વામી કે કાંઈ કરવું રહ્યું નથી, તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે. મહારાજ જેમ અંત્યના બીજામાં કે દેહ મૂકીને જેને પામમાં છે તો દેહ છતાં જ મળ્યા છે. પછી મહારાજ કે સાધન થોડા વધારે થયા કે ઓછા થયા, પણ ભગવાનને મોટાને જેવા જાણવા છે એવા જાણ્યા તો બધું થઈ ગયું. અને આપણી મોટાઈ તો ભગવાનની ઉપાસનાથી છે, આવી આ સ્વામીની વાત હતી. ચરિત્ર કુશળ કુંવરબાનું છે. આપણે બધા એક કુશળ કુંવરબાની વાત જાણીએ છીએ, કેવા ભગવાનના એકાંતિક ભક્ત હતા, કેવી રીતે સત્સંગ થયો, ભગવાનને વિશે કેવો પ્રેમ અસાધારણ થયો, પોતાનું રાજકાજ બધું ભગવાનના ચરણમાં અર્પણ કર્યું. મહારાજે કીધું, રાજ તમે રાખો, અમારામાં વૃત્તિ રાખજો. મહારાજના સ્વરૂપમાં એવા જોડાયા, મહારાજ ગયા અને 15 દિવસમાં ધામમાં ગયા, એવી આ વાત હતી. એ પણ આપણી આની અંદર ડિટેલમાં આખી કોર્સમાં તમને મળશે, PDF ફાઇલમાં, એમાંથી વાંચી લેજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.